જણાવ્યું છે કે નુપુર શર્માની ઘટના બાદ મલેશિયા અને ઇન્ડોનેશિયાના હેકર્સે ભારત વિરુદ્ધ સાયબર વોર શરૂ કરી દીધું છે. આ બંને દેશોના હેકર્સે વિશ્વના તમામ મુસ્લિમ હેકરને ભારત વિરુદ્ધ ઉશ્કેરણી બાબતે એક સાયબર વોરની ઘોષણા કરી છે. 2000 જેટલી ભારતીય વેબસાઇટ્સ અને નેટવર્ક હેક કરવામાં આવી હતી. બે હેકર જૂથો ડ્રેગન ફોર્સ મલેશિયા અને હેક્ટિવિસ્ટ ઇન્ડોનેશિયા બંને ભારત વિરુદ્ધ સાયબર યુદ્ધ શરૂ કર્યું છે. બંને જૂથોએ વિશ્વભરના મુસ્લિમ હેકર્સને ભારત પર સાયબર હુમલો કરવાની અપીલ પણ કરી છે. હેકર્સ ગ્રુપે 2000થી વધુ વેબસાઇટ હેક કરી છે. હેકર્સે નુપુર શર્માનું ઘર અને અંગત વિગતો ઓનલાઈન મૂકી હતી. આ સિવાય આસામની એક પ્રાદેશિક ચેનલમાં લાઇવ ટેલિકાસ્ટની વચ્ચે પાકિસ્તાનનો ધ્વજ દેખાડવામાં આવ્યો હતો. હેકર્સે થાણે પોલીસની વેબસાઇટ હેક કરી હતી. એટલું જ નહીં, આંધ્રપ્રદેશ પોલીસની અંગત વિગતો પણ આપવામાં આવી હતી. લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ ઓનલાઈન લીક થયા હતા. લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર અંધારું હતું અને પાકિસ્તાનનો ધ્વજ દેખાતો હતો. આ પછી ચેનલનું સ્ટીકર નીચે પવિત્ર પૈગંબર હજરત મોહમ્મદ SAWWનું સન્માન કરો. હેક્ડ બાય ટીમ ક્રાંતિ પીકે. અમદાવાદ સાયબર ક્રાઇમે આ અંગે મલેશિયા અને ઇન્ડોનેશિયા સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં અમદાવાદ સાયબર ક્રાઇમે બંને જૂથો માટે ઇન્ટરપોલ લુકઆઉટ નોટિસનો ઉલ્લેખ પણ કર્યો છે. વેલ, અત્યારે આ જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે કે જેના ઉપર બિલકુલ એવું ક્લેમ કરવામાં આવે છે કે ઇન્ડિયાની ઘણી બધી વેબસાઇટ્સ ઉપર આવા એટેક્સ કરવામાં આવ્યા છે, તો આ સમયે જે પણ વેબસાઇટ છે કે જે કદાચ કસે ને કસે વલનરેબલ હોય, ક્યાં તો પછી એમની પર એટેક થયો હોય યા એટેક થવાની સંભાવના હોય, તો આ બધી જે પર્ટિક્યુલર વેબસાઇટ છે તેના જે પણ ડેવલપર્સ છે તેમણે આ બધી વેબસાઇટ્સને થોડાક સમય માટે ટેકડાઉન કરી દેવી જોઈએ. વેલ, આટલું જ નહીં, બટ એવી જે પણ ગવર્મેન્ટલ કે સેમી ગવર્મેન્ટલ ઇન્સ્ટિટ્યુશન હોય કે જેના જે બી ગેજેટ્સ હોય કસે ને કસે ઇમ્પોર્ટન્ટ સર્વર સાથે કનેક્ટેડ હોય, તો આ બધા ડિપાર્ટમેન્ટની અંદર જે પણ કામ કરતા લોકો છે તેઓએ ખૂબ જ સતર્કતા રાખવાની જરૂરત છે. તેઓએ સૌ પ્રથમ તો બિલકુલ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં જે પણ ગેજેટથી તેઓ ઓપરેટ કરતા હોય, જે પણ ડિવાઇસીસ, જે પણ કમ્પ્યુટરથી તેઓ ઓપરેટ કરતા હોય, તો આ બધા જે કમ્પ્યુટર હોય તેમાં ફક્ત અને ફક્ત ખાલી સિક્યોર કનેક્શન થ્રુ જ તેમને ટ્રાન્સમિશન કરવું જોઈએ ડેટાનું, અને કોઈ પણ અનનોન વેબસાઇટ્સ કે કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ્સ ત્યાં ઓપન નહીં કરવી જોઈએ કે જેનાથી કસે ને કસે આ જે ગેજેટ્સ છે તેને કોમ્પ્રોમાઇઝ થવાની કોઈ શક્યતા નહીં. આ સિવાય આપણે બધાએ નાની મોટી તકેદારી રાખવાની જરૂરત છે. કસે ને કસે કોઈ પણ અનનોન લિંકને આપણે ક્લિક નહીં કરીએ, કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન આપણે બિલકુલથી ડાઉનલોડ નહીં કરીએ, અને આટલું જ નહીં, આપણે હંમેશા આપણા જે પણ ડિવાઇસ હોય તેમાં એક લાઇસન્સ વર્ઝનવાળું એન્ટીવાયરસ બિલકુલથી રાખીએ અને તેને ટાઈમલી અપડેટેડ બિલકુલથી રાખીએ. અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવ્યું હતું કે નુપુર શર્માના પ્રકરણ બાદ મલેશિયા અને ઇન્ડોનેશિયાના હેકર્સ દ્વારા વિશ્વના મોટાભાગના મુસ્લિમ હેકર્સને ભારત વિરુદ્ધ ઉશ્કેરી એક સાયબર વોરની ઘોષણા કરી હતી, જેના લીધે ઘણી બધી ભારતીય વેબસાઇટ્સ અને નેટવર્કને હેક કરવામાં આવ્યા હતા. બે હેકર ગ્રુપ છે, ડ્રેગન ફોર્સ મલેશિયાનું ગ્રુપ અને હેક્ટિવિસ્ટ ઓફ ગરુડ એ ઇન્ડોનેશિયાનું ગ્રુપ. આ લોકોએ આખા વિશ્વના તમામ મુસ્લિમ હેકર્સને ઉશ્કેરી ભારત વિરુદ્ધ એક સાયબર વોર નું એલાન કરવામાં આવ્યું હતું, અને એ ત્યારબાદ ઘણા બધા ગવર્મેન્ટ વેબસાઇટ, ઇન્ડસ્ટ્રીઝના વેબસાઇટ, યુનિવર્સિટીઝ, સ્ટેટ પોલીસના વેબસાઇટ એ બધા હેક ઘણા બધા થયા હતા. સાયબર ક્રાઇમે ઇન્ટર્ન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેઠળ આવી ઇન્ડોનેશિયન 100 અને મલેશિયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અથવા બગ્સ એથિકલ હેકિંગ દ્વારા શોધી કાઢી હતી. કેન્દ્ર સરકારની મદદથી તેમની સરકારને આ અંગે જાણ કરવામાં આવેલી છે અને પથ્થરનો જવાબ ફૂલથી આપેલો છે. તો બીજી તરફ ભારત સરકારની 80 જેટલી સરકારી વેબસાઇટને પણ સુરક્ષિત કરવા માટે જરૂરી સૂચનો NCIIPTને રિપોર્ટ કર્યો હતો.